नमस्ते विद्यार्थी मित्रों, संस्कार विद्यालय में तमारू स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे वीडियो में तमारू धोरण 3 जे आसपास छे पर्यावरण छे एमानो जे पहेलो पाठ छे पूनमे शुं जोयुं तेनुं अध्ययन कर्युं। हवे आजे आपणे एज पाठमांथी लगता केटलाक प्रश्नोना जवाबो विकल्पो वगैरेनी जे माहिती छे ए आजे आपणे मेळवीशुं। तो विद्यार्थी मित्रों, सौ प्रथम आपणे वात करीए प्रश्न नंबर 1 प्रश्नने नीचे आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करो। तो आपणो पहेलो जे विकल्प छे, नीचेनामांथी कयुं पक्षी झाड ઉપર માળો બાંધીને રહે છે? તમને 4 ઓપ્શન પણ આપવામાં આવેલા છે, એ પતંગિયું, બી ગરોળિયો, સી કાગડો કે ડી બતક। તો વિદ્યાર્થી મિત્રો, એનો જે સાચો જવાબ છે એ છે કાગડો। આ એનો સાચો જવાબ છે। ત્યાર પછી આગળ જોઈએ બીજું તમારું જે વિકલ્પ છે, નીચેનામાંથી કયું પ્રાણી પાણીમાં અને જમીન ઉપર એમ બંને જગ્યાએ રહે છે? એ બકરી, બી મગર, સી બળદ કે ડી માછલી। તો હવે વિદ્યાર્થી મિત્રો, આનો જે સાચો જવાબ છે એ છે મગર। એટલે કે જે મગર છે એ જમીન ઉપર પણ અને પાણીમાં પણ એમ બંને જગ્યાએ રહી શકે છે। આગળ વાત કરીએ આપણે ત્રીજા વિકલ્પની, તો નીચેનામાંથી કયું જંતુ ઉડી શકે છે? અ એ અળસિયું, બી વિંછી, સી દેડકો, ડી પતંગિયું। તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે પતંગિયું। હવે જોઈએ આગળનો વિકલ્પ, નીચેનામાંથી કયું પ્રાણી દર બનાવીને રહે છે? એ કાચબો, બી ઉંદર, સી માખી, ડી કબૂતર। તો એનો સાચો જવાબ છે ઉંદર। જે ઉંદર છે એ દર બનાવીને રહે છે। તો વિદ્યાર્થી મિત્રો, આગળનો આપણો વિકલ્પ જોઈએ, નીચેનામાંથી કયું પ્રાણી ઝાડ ઉપર રહે છે? એ વાંદડો, બી બળદ, સી હાથી કે ડી કૂતરો। તો એનો સાચો જવાબ છે વાંદરો। જે વાંદરો છે એ ક્યાં રહે છે? તો કે ઝાડ ઉપર। અહીં તમારો પ્રશ્ન નંબર 1 જે છે એ પૂર્ણ થાય છે। અને હવે જોઈએ પ્રશ્ન નંબર 2, જેની અંદર આપણે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। તો અહીં આપણે પ્રશ્નોના નાના વાક્યમાં જવાબ આપવાના છે। તો આપણો જે પહેલો પ્રશ્ન છે, કયા પ્રાણીની પીઠ ઉપર સુવાળા 3-4 પટ્ટા હોય છે? તો એનો સાચો જવાબ છે ખિસકોલીની પીઠ ઉપર સુવાળા 3-4 પટ્ટા હોય છે। વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ ખિસકોલી તો જોઈ જ હશે, તો તમે જોયું હશે કે એની જે પીઠ છે એના ઉપર 3-4 પટ્ટા હોય છે। હવે આગળ વાત કરીએ બીજા પ્રશ્નની, કયું પ્રાણી દૂરની સવારી માટે વપરાય છે? તો આનો જવાબ છે ઘોડો, દૂરની સવારી માટે વપરાય છે। આગળનો આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3, તળાવની આસપાસ પૂનમે કયા પ્રાણીઓ જોયા હશે? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે આ પાઠનું અધ્યયન અગાઉ કરેલું જ છે, તો આપણને ખબર છે કે જે પૂનમ છે એને કયા કયા પ્રાણીઓ જે છે એ તળાવની આસપાસ જોયા। તો તેણે તળાવની આસપાસ બકરી, ભેંસ, દેડકો, કાચબો વગેરે પ્રાણી જોયા હશે। હવે આગળ વાત કરીએ, કયા પ્રાણીના પગ થાંભલા જેવા જાડા હોય છે? તો એનો જવાબ છે હાથીના પગ થાંભલા જેવા જાડા હોય છે। આગળ પાંચમો પ્રશ્ન છે, તમે તળાવ પાસે જોયેલા પ્રાણીઓની જેમ કામ કરી શકો?
તો આનો જવાબ છે ના, તળાવ પાસેલા જોયેલા પ્રાણીઓની જેમ કામ કરી શકાય નહીં. હવે આપણો પ્રશ્ન નંબર 6, કયું પ્રાણી ખેતર ખેડવા માટે ઉપયોગી છે? તો એનો જવાબ છે બળદ ખેતર ખેડવા માટે ઉપયોગી છે. હવે પ્રશ્ન નંબર 7, કયા પ્રાણીને ફેણ હોય છે? તો જે સાપ છે, જેને આપણે નાગ પણ કહીએ છીએ, તેને ફેણ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. એમાં આપણે જોઈએ કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે ગાયનો ઉપયોગ લખો. તો ગાયનું દૂધ પૌષ્ટિક છે, તેથી લોકો તેને પાળે છે. ગાયના દૂધમાંથી માખણ, ઘી અને છાશ બને છે અને તે પચવામાં પણ હલકા હોય છે. આપણો બીજો પ્રશ્ન છે ગધેડાનો ઉપયોગ લખો. વિદ્યાર્થી મિત્રો, જે ગધેડો છે તેનો ઉપયોગ લખવાનો છે. તો એનો જવાબ છે કુંભાર તેની પીઠ ઉપર દૂરથી માટી લાવવા ઉપયોગ કરે છે. ક્યારેક ધોબી તેની પીઠ ઉપર ધોવાના ઘણા કપડાં લાદીને તળાવે લઈ જાય છે. આપણો ત્રીજો પ્રશ્ન છે કૂતરાનો ઉપયોગ લખો. તો એનો જવાબ છે ઘરની ચોકી જે છે એ કૂતરા કરે છે. પોલીસ ટ્રેનિંગ મેળવેલા કૂતરાનો ઉપયોગ ચોરને પકડવામાં કરે છે. તો હવે આપણે જોઈએ આગળ આપણો ચોથો પ્રશ્ન ઊંટનો ઉપયોગ લખો. એનો જવાબ છે રણમાં મુસાફરી કરવા માટે ઊંટગાડીમાં સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે છે એ ઊંટનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આપણો પાંચમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો હાથીનો ઉપયોગ લખો. તો મુસાફરી કરવા માટે તેમજ જંગલમાં મોટા લાકડા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે છે એ હાથીનો ઉપયોગ થાય છે. હવે આપણો પ્રશ્ન નંબર 6, ઘોડાનો ઉપયોગ લખો. મુસાફરી કરવા માટે ઘોડા ગાડીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મુસાફરી કરવા માટે જે છે એ ઘોડાનો ઉપયોગ થાય છે. અહીં આપણો પ્રશ્ન 3 પણ પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4, જે છે ખાલી જગ્યા જે છે એ બાજુમાં બે ખાલી જગ્યાઓના નામ આપેલા છે. આપણે એમાંથી સાચો જે શબ્દ છે એ શોધી અને આ ખાલી જગ્યામાં પૂરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા પ્રાણી પેટે સરકીને ચાલે, કાચિંડો કે અજગર. તો વિદ્યાર્થી મિત્રો, કાચિંડો છે, તમે એને જોયો હશે, એને તો પગ હોય છે, એ કાંઈ પેટના બળે જે છે પેટથી સરકીને ચાલતો નથી. તો એનો સાચો જવાબ છે અજગર. જે અજગર છે એ પેટે સરકીને ચાલે છે. ત્યાર પછી વાત કરીએ બીજી ખાલી જગ્યાની. ખાલી જગ્યા પ્રાણી કૂદકા મારીને ચાલે છે, દેડકો કે ગરોળી. તો એનો સાચો જવાબ છે દેડકો. જે દેડકો છે એ કૂદકા મારીને ચાલે છે. હવે આગળ વાત કરીએ ત્રીજી ખાલી જગ્યાની. પૂનમ ઉપર પક્ષી ખાલી જગ્યા ગયું, સરકી કે ચરકી. તો ચરકી. જે પૂનમ છે એની ઉપર પક્ષી ચરકી ગયું હતું. હવે આપણે આપણી ચોથી ખાલી જગ્યા જોઈએ. આપણા ઘરમાં દૂધ પી જતું પ્રાણી ખાલી જગ્યા છે, કૂતરો કે બિલાડી. તો એનો સાચો જવાબ છે બિલાડી. જે બિલાડી છે એ જો તમારું ઘરનું બહારનું રસોડાની બારી ખુલ્લી રહી ગઈ હોય અને જો તમારી દૂધની તપેલી પણ ગેસ ઉપર તમે ભૂલી ગયા હોય તો બિલાડી જે છે આવીને દૂધ પી જાય છે. હવે આગળ વાત કરીએ આપણી પાંચમી ખાલી જગ્યાની. તો ખાલી જગ્યા પ્રાણીને સુપડા જેવા કાન છે, જીરાફ કે હાથી. તો એનો સાચો જવાબ છે હાથી. વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ હાથી તો જોયો જ છે, એના જે કાન છે કેવા છે તો કે સુપડા જેવા.
અહીં આપણી ખાલી જગ્યાઓ છે એ પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5, ખોટા શબ્દ ઉપર છેકો મારો. હવે અહીં આપણે વાક્ય આપેલા છે એમાંથી આપણે ખોટો શબ્દ હોય એના ઉપર છેકો મારીશું. પહેલું વાક્ય છે, વાંદરાને જામફળ કે કેળું બહુ ભાવે. તો અહીં આપણે શું કરીશું, જામફળ શબ્દ ઉપર છેકો મારીશું. વાંદરાને શું બહુ ભાવે, તો કે કેળું. હવે આપણું બીજું વાક્ય છે, પોપટ કે ગરુડ નો રંગ લીલો હોય છે. તો અહીં આપણે ગરુડ શબ્દ ઉપર છેકો મારીશું. આગળ ત્રીજું છે, કરોળિયો ફ્રીજ કે દિવાલ ઉપર ઝાડુ બનાવે છે. તો અહીં આપણે ફ્રીજ શબ્દ ઉપર છેકો મારીશું. જે કરોળિયો છે એ દિવાલ ઉપર ઝાડુ બનાવે છે. હવે ચોથું જોઈએ વાક્ય, તો ઘુવડની આંખો મોટી કે નાની હોય છે. તો અહીં આપણે જે નાની શબ્દ છે એના ઉપર છેકો મારીશું. જે ઘુવડ છે એની આંખો કેવી હોય છે, તો મોટી હોય છે. હવે આગળ, કાગડો કે ગીધ ચતુર પક્ષી છે. તો અહીં આપણે જે છે એ ગીધ શબ્દ ઉપર છેકો મારીશું. જે કાગડો છે એ ચતુર પક્ષી છે. હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 6ની. દરેકના બે બે નામ લખો. તો પહેલું છે, ફળ ખાતા પક્ષી. તો એનો જવાબ છે પોપટ અને કોયલ. બીજું આપણે છે, પાણીમાં તરતા પક્ષીઓ, બતક અને હંસ. ત્રીજું છે, માણસને ઉપયોગી પ્રાણી. તો માણસને ઉપયોગી પ્રાણી જે છે એમાં આપણે લખીશું ગધેડો અને ઊંટ. હવે ચોથું છે, નાની પાંખોવાળા પક્ષી. તો એમાં લખીશું એક તો ચકલી અને બીજું કોયલ. હવે સુંદર નૃત્ય કરતા પક્ષી. તો જે મોર છે તે, તેમજ જે સારસ પક્ષી છે, જે સારસ પક્ષીની જોડ આવે છે તે સુંદર નૃત્ય કરતા પક્ષી છે. હવે છઠ્ઠું છે, મીઠું બોલતા પક્ષી. તો કોયલની બોલી છે એ ખૂબ જ મીઠી હોય અને મોરની પણ. હવે સાતમું છે, પૂંછડી ન હોય તેવા જીવ. તો જવાબ છે કરોળિયો અને માખી. હવે આઠમું છે, તીક્ષ્ણ ચાંચવાળા પક્ષી. તો કાગડો અને સમડી. નવમું છે, મોટી પાંખોવાળા પક્ષી. જેની પાંખો બહુ જ મોટી હોય તો એવું છે સારસ અને ગીધ. હવે દસમું છે, કર્કશ બોલતા પક્ષી. તો જેનું બોલવાનું આપણને કર્કશ લાગે એવી બોલી કોની છે, તો કે કાગડો. તેમજ જે ઘુવડ છે તે કર્કશ બોલતા પક્ષીઓ છે. હવે આગળ પ્રશ્ન નંબર 7 છે, યાદ કરો અને લખો. ઉડી શકે
તેવા જે પક્ષીઓ છે તો કાગડો, ચકલી, કબૂતર, હોલો, સારસ, સમડી, ગીધ વગેરે જે છે એ ઉડી શકે તેવા પક્ષી છે. હવે બીજું જોઈએ દિવાલ પર ચાલી શકે તેવા, તો ગરોળી, ગરોળીઓ, કીડી, માખી વગેરે જે છે એ દિવાલ પર ચાલી શકે તેવા છે જીવજંતુ. હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 3ની, પગથી ચાલી શકે તેવા પશુ કે પક્ષી. તો ગાય, ભેંસ, બકરી, કૂતરો, નોળિયું, હરણ, ભૂંડ વગેરે જે છે એ પગથી ચાલી શકે તેવા છે. પ્રશ્ન નંબર 4, પૂંછડી હોય તેવા. તો કૂતરો, ઘોડો, ગાય, ભેંસ, બકરી, હાથી, શિયાળ, સસલું, હરણ, ઝીબ્રા, ઊંટ વગેરે જે છે એ પૂંછડી હોય તેવા પશુઓ છે. હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 5, કૂદકા મારી ચાલી શકે તેવા. તો કૂદકા મારીને કોણ કોણ ચાલી શકે છે? તો એનો જવાબ છે દેડકો, ચકલી, વાંદરા આ જે છે કૂદકા મારીને ચાલી શકે છે. હવે 6ઠો પ્રશ્ન જોઈએ, પેટ ઘસડીને ચાલી શકે તેવા. તો એમાં કોણ કોણનો સમાવેશ થશે? તો સાપ છે, અજગર છે અને અળસિયું છે એ પેટથી ઘસડીને ચાલી શકે તેવા જીવજંતુ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો 7મો પ્રશ્ન છે, માથે શિંગડા હોય તેવા પશુઓ. તો એમાં આવશે ગાય, ભેંસ, બકરી, ઘેટું, હરણ, કાળિયાર. હવે અહીં આપણો 7મો પ્રશ્ન પણ પૂર્ણ થાય છે. હવે આગળ પ્રશ્ન નંબર 8, એ શું છે? વૃક્ષ નીચે થોડો સમય પસાર કરો, અહીંથી જોઈ શકતા પ્રાણીઓને નિહાળો, જે પ્રાણીઓ દેખાયા હોય તેના નામ લખો. તો પહેલું છે વૃક્ષની આજુબાજુ, તો કાચબો, કૂતરો, ભેંસ, થડ ઉપર તો ખિસકોલી, કાચિંડો, વાંદરો. હવે વાત કરીએ પાંદડાઓ ઉપર, તો કીડી, જીવજંતુ, ઈયળ. પછી વાત કરીએ જમીન ઉપર, તો જમીન ઉપર ગાય, બકરી અને ઘેટું. પછી અન્ય સ્થળે જોયેલા હોય, તો અન્ય સ્થળે કયા કયા જોયેલા હોય તમે પશુઓ? ભૂંડ, હરણ, જીરાફ. હવે અહીં આપણો પ્રશ્ન નંબર 8 પણ પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન નંબર 9, ખાકેના લખો. ગાય ધણમાં જોવા મળે છે, તો હા. પછી આગળ હિપ્પોપોટેમસ જંગલમાં જોવા મળે છે, તો જવાબ લખીશું હા. ભેંસ ખાંડુમાં જોવા મળે છે, તો જવાબમાં લખીશું હા. ઘોડો ઘોડારમાં જોવા મળે છે, તો જવાબ લખીશું હા. જીરાફ ઉપર હૂણ નાખવામાં આવે છે, તો એના જવાબમાં લખીશું ના. હવે જોઈએ પ્રશ્ન નંબર 10, તફાવતના બે બે મુદ્દા લખો. પ્રાણી અને પક્ષી વચ્ચેના તફાવતના બે બે મુદ્દાઓ લખવાના છે આપણે. તો સૌપ્રથમ પ્રાણી વિશે જોઈએ, તો પ્રાણીઓને આંચળ હોય છે, જેમ કે ગાય, ભેંસ, બકરી વગેરે જે છે એની ગણતરી આપણે પ્રાણીઓમાં કરી શકીએ અને એના આંચળ હોય છે. પ્રાણીઓને 4 પગ હોય છે, તેમજ પ્રાણીઓ જે છે એ ઉડી શકતા નથી. પક્ષીઓને 4 હોય છે. આ વાક્ય જે છે ખોટું અહીંયા લખાવી ગયું છે, પ્રાણીઓ ઉડી શકતા નથી. હવે વાત કરીએ પક્ષીની, તો પક્ષીઓને આંચળ હોતા નથી. પક્ષીઓને 2 પગ હોય છે, તે ઉડી શકે છે અને તેમને 4 હોય છે. તો આ તો થઈ ગયા
પ્રાણી અને પક્ષી વિશેના તફાવતો હવે આપણે જોઈએ. પ્રશ્ન નંબર 11, નીચેના ચિત્ર ઓળખી તેનું નામ લખો. તો પહેલું ચિત્ર છે, કોનું છે? તો કે ખિસકોલી છે ને વિદ્યાર્થી મિત્રો. હવે આ બીજું ચિત્રની વાત કરીએ આપણે, તો એ છે ગુવર. હવે આજે ત્રીજું ચિત્ર છે એની વાત કરીએ તો એ છે કોયલ. હવે આપણે ચોથા ચિત્રની વાત કરીએ તો એ છે મંકોડો. હવે આપણે આગળ જોઈએ બીજા ચિત્ર, તો એમાં આપણે કીડી, મચ્છર, બગલો, ઘરોળી જોઈ શકીએ છીએ. ત્રીજું જે ચિત્ર છે એમાં તમે જુઓ તો જીરાફ, કાચબો, ગીધ અને મરઘી. હવે આપણે પ્રશ્ન નંબર 12 જોઈએ, જેમાં છે માંગ્યા પ્રમાણે કરો. તો પહેલું છે, કયું પ્રાણી કેવો અવાજ કાઢે છે અને કેવી રીતે હલનચલન કરે છે? તો આપણો પહેલા પ્રશ્નનો જવાબ છે, દ્રેડકો રાઉન્ડ રાઉન્ડ કરે અને કૂદકા મારીને ચાલે છે. કાગડો કા કા કરે છે અને ઉડાઉડ કરે છે. બકરી બે બે કરે છે ને બે પગે ચાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. વાંદરો ખૂપ ખૂપ કરે છે, તે ઝાડની એક ડાળી ઉપરથી બીજી ડાળીએ જાય છે. ખિસકોલી ખિલખિલ કરે છે ને એક ડાળી ઉપરથી બીજી ડાળીએ જાય છે. ખોલો ઘું ઘું કરે છે ને એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર ઉડીને જાય છે. કબૂતર ઘું ઘું કરે છે ને એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર ઉડીને જાય છે. મોર ટેહુંક ટેહુંક કરે છે ને ઝાડ ઉપર અથવા ઝાડ નીચે જોવા મળે છે. પતંગિયું એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર જાય છે. અને આમ કરોળીઓ છે જે ઝાડુ બાંધીને રહે છે. ઉંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને દરમાં બેસી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજું જોઈએ, તો પ્રાણીના રહેઠાણ. દરમાં રહેતા પ્રાણીઓમાં કયા કયા આવે? તો ઉંદર, સાપ, કીડી, મંકોડો અને અજગર. હવે માળામાં રહેતા, તો ચકલી, કબૂતર, હોલો, કાગડો અને પોપટ. ઘરમાં રહેતા, તો ઉંદર, કરોળીઓ, ઘરોળી, છછુંદર અને બિલાડી. પાણીમાં રહેતા, બતક, હંસ, માછલી, કાચબો, મગર અને દેડકો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. તમે જોયેલા પંખીઓના નામ લખો. તો એનો જે જવાબ છે એ છે કાગડો, મોર, ચકલી, કાબર, કબૂતર, દેવચકલી, ભોલો, સારસ વગેરે. પ્રશ્ન નંબર તેર, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. કાચબો પાણી અને જમીન ઉપર રહે છે, તો ખરું. કેટલાક લોકો કૂતરાને પાળે છે, તો ખરું. ઘુવડ આખી રાત જાગે છે, તો ખરું. સવારે વહેલા બોલતું પક્ષી કાગડો છે, તો એમાં આવશે ખોટાની નિશાની. હવે વંદો દિવાલ ઉપર ઝાડું બનાવે છે, તો એમાં આવશે ખોટાની નિશાની. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું જે આ પ્રકરણ છે એના જે પ્રશ્નોના જવાબ છે એ પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા પાઠ અને નવા ઓડિયો ક્લિપ સાથે.